નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 10 ગ્રેવિટેશન એટલે કે ગુરુત્વાકર્ષણનો આપણે અભ્યાસ કરતા હતા. શરૂઆતથી વિદ્યાર્થી મિત્રો આપણે ગુરુત્વાકર્ષણની પ્રાથમિક માહિતી મેળવી અને ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનો અભ્યાસ કર્યો હતો અને આ નિયમની ઉપયોગીતા શું છે, એનું મહત્વ શું છે એની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ટોપિક એ મુક્ત પતન છે, જે આપણે અહીંયા સિલેબસની અંદર લેવાનો નથી. પરંતુ મુક્ત પતન એટલે સામાન્ય તમે ઉદાહરણ જુઓ તો કોઈ પથ્થર તમે અમુક ઊંચાઈએથી છોડી દો તો એ પથ્થરને પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણ બળ વડે નીચેની તરફ ખેંચે છે. એ પથ્થર પણ વેગ, પ્રવેગ, જુદા જુદા એકમો કામ કરે છે, સાથે સાથે એની દિશા પણ મહત્વની છે. અને પ્રારંભમાં જે કોઈ ઊંચાઈએથી એ પદાર્થને તમે છોડો છો તો એ પદાર્થ જે પૃથ્વી પર પડે છે, કહેતા કે મુક્ત રીતે પોતાની મેળે નીચે પડે છે, એવો એક ટોપિક એ મુક્ત પતન, એની વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જણાવતા આનંદ થાય છે કે 1 ફેબ્રુઆરીથી ગવર્મેન્ટ રૂલ્સ મુજબ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓની પણ શાળાઓ શરૂઆત થાય છે. આપણે ઘણા બધા પ્રકરણોનો અભ્યાસ ઓનલાઈન આપણે કર્યો છે. આજે 10મા ચેપ્ટરનો એક ટોપિક 10.3 દ્રવ્યમાન, એને બીજા શબ્દોમાં દળ પણ કહેવાય, અંગ્રેજીમાં એને માસ કહેવાય, એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો જુઓ ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 137 પર આ દ્રવ્યમાન વિશે સમજાવ્યું છે કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. આગળ આપણે પ્રકરણમાં જોયું હતું કે પદાર્થનું દ્રવ્યમાન કહેતા કે દળ એના જડત્વના માપ જેટલું હોય છે. અને જડત્વ એટલે શું? પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખે એને કહેવાય જડત્વ. આપણે એ પણ શીખી ગયા કે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે તેનું જડત્વ પણ તેટલું જ વધારે હશે. પદાર્થના વજન સાથે એના દ્રવ્યમાનને સંબંધ છે, સોરી, પદાર્થના દ્રવ્યમાન સાથે એના જડત્વને સંબંધ છે. આપણે અગાઉ ચર્ચા કરી હતી કે જો તમે સાયકલ લઈને કોઈ ટ્રક સાથે અથડાવો તો ટ્રક પોતાની સ્થિતિ બદલવાનો નથી, એના કરતા સાયકલ અથડાય છે તો સાયકલ સવાર પોતે પડી જશે અથવા સાયકલ અથડાઈને પોતાની દિશા બદલાઈ જશે. કેમ કે સાયકલનું દ્રવ્યમાન, એનું દળ ટ્રકની સાપેક્ષે બિલકુલ ઓછું છે, નહિવત છે. જ્યારે ટ્રકનું દ્રવ્યમાન વધુ છે, ટ્રકનું દળ વધારે છે. પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે, પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય. વિદ્યાર્થી મિત્રો, આ લાઈનને ખાસ ઇમ્પોર્ટન્ટ સમજજો કે પદાર્થનું દ્રવ્યમાન એટલે કે એનું દળ હંમેશા નિશ્ચિત હોય છે, એ ફિક્સ હોય છે, એ ભલે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે અંતરિક્ષમાં બીજા કોઈ સ્થાને. આમ પદાર્થનું દ્રવ્યમાન અચળ હોય છે તથા એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા તે બદલાતું નથી. તો આ વાત થઈ દ્રવ્યમાન વિશે. આગળનો ટોપિક 10.4 તરીકે વજન, એ આપણને આપેલો છે અને વજનને અંગ્રેજીમાં વેઇટ એવું કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતનો શબ્દ m દ્રવ્યમાનની અંદર માસ પર m માટે અને આ વજન હોય તો w, એ આપણે ખાસ યાદ રાખવાના. કોઈ પણ અંગ્રેજી નામની અંદર જે પ્રથમ લેટર છે એ પ્રથમ લેટરની સાપેક્ષે આપણને ઘણી વખત એના સંકેતો આપી રાખે છે. ધારો કે દળ છે તો એને માસને લીધે એને m કહેવામાં આવે છે. ઘણી વખત કેપિટલ અને સ્મોલમાં ફેરવે પરંતુ એને m કહેવામાં આવે, વજનને w કહેવામાં આવે છે. તમે આની અંદર જોજો કે પૃથ્વીનું વજન એટલે we એવું લખાણ હોય, ચંદ્રનું વજન એટલે WM, E for Earth, M for Moon,
એટલે આ w ને પણ એટલું ધ્યાનમાં રાખવાનું છે. આપણે એની ચર્ચા કરીએ કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી પોતાની તરફ આકર્ષે છે. આ બળ પદાર્થના દ્રવ્યમાન m અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. અગાઉ આપણે વાત કરી હતી કે પૃથ્વી કોઈ પણ પદાર્થ પોતાના તરફ કઈક બળ લગાડે છે, પોતાની તરફ આકર્ષે છે, અને એ આકર્ષણ બળને જ આ ચેપ્ટરનું નામ ગુરુત્વાકર્ષણ કે ગ્રેવિટેશન આપણે નામ આપ્યું છે. આપણે આગળ ચર્ચા કરીએ કે તે બળ m અને g પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, નિયમ હતો f બરાબર ma. શું નિયમ હતો? f બરાબર ma. m એટલે માસ દ્રવ્યમાન અને a એટલે એસિલેશન પ્રવેગ. એ પ્રવેગ એક પ્રકારનું બળ છે. પૃથ્વી પોતાના તરફ કોઈ પદાર્થને આકર્ષે છે તો એ ગુરુત્વ પ્રવેગની ચર્ચા આપણે કરી હતી, એટલા માટે આગળ જતા એને m g એવું નામ આપ્યું અને g એટલે ગુરુત્વ પ્રવેગ. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહે છે. આ થઈ વ્યાખ્યા કે પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે F બરાબર ma. જો 10.3 તરીકે સૂત્ર લખ્યું છે એટલે કે F બરાબર mg. અહીંયા બીજું સૂત્ર લખ્યું છે F બરાબર mg. અહીંયા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કીધો છે. પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ પદાર્થનું વજન કહેવાય છે. તેને w સંજ્ઞા વડે દર્શાવાય છે. આ w બરાબર mg. આપણે સૂત્ર લખીએ કે w બરાબર m ઇન્ટુ g. એટલે કે કોઈ પણ પદાર્થનું વજન એ એના માસ અને ગુરુત્વ પ્રવેગ ગ્રેવિટેશન g બરાબર સોરી હા ગુરુત્વ પ્રવેગ g એના ગુણાકારમાં હોય છે. એટલે આ વજનનું સૂત્ર થયું. પદાર્થનું વજન એક બળ છે. આગળ જુઓ, અહીંયા F બરાબર mg લખ્યું છે, અહીંયા W બરાબર mg લખ્યું છે. એટલે કહી શકાય કે પદાર્થનું વજન એક પ્રકારનું બળ છે કે જેના વડે તે પૃથ્વી તરફ એ આકર્ષાય છે. પદાર્થ શું થાય છે? પૃથ્વી તરફ આકર્ષાય. તેથી વજનનો એકમ આ W એટલે વજન. આ વજનનો એકમ એ એટલે એ એક લાગતા બળનો એકમ હોય છે અને એનો એકમ છે ન્યૂટન. ન્યૂટનના નામ પરથી કેપિટલ N આપણે એને સંકેત આપેલો છે, તમે જોઈ શકો છો. એટલે બળનો એકમ છે ન્યૂટન. આ વજન બળ હંમેશા નીચેની તરફ લાગે છે. આપણે કોઈ પણ પથ્થર અથવા વસ્તુને ઉપરની તરફ ફેંકીએ તો એ નીચેની તરફ પડે છે. કેમ કે વજન બળ હંમેશા નીચેની તરફ જ હોય. કે એનું કારણ એ છે કે પૃથ્વી એ પદાર્થ પોતાની તરફ આકર્ષે છે. આ વજન બળ હંમેશા નીચેની તરફ લાગે છે. આમ તેને મૂલ્ય અને દિશા બંને છે. જુઓ, નીચેની તરફ હોય છે એટલે દિશા, અને એનું વજન કંઈક હોય છે એનું મૂલ્ય. એટલા માટે વજન બળ નીચેની તરફ અને એને મૂલ્ય અને દિશા હોય છે. અહીંયા તમે જુઓ m અને g. આપણે જાણીએ છીએ કે આપેલ સ્થળે g નું મૂલ્ય અચળ છે. આગળ વાત કરી હતી, તમે જોઈ શકો છો આગળના પેજ ઉપર મેં તમને g વિશેનો સંકેત સમજાવ્યો છે. કેપિટલ g ગુરુત્વ પ્રવેગ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, અને એની સાથે એના પછીનો ટોપિક સ્મોલ g. પેજ નંબર 135 ઉપર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય આપ્યું છે, જે આપણે ચર્ચા કરી નહોતી. એટલે હું તમને લખી દઉં કે સ્મોલ g બરાબર 9.8 મીટર સેકન્ડ માઇનસ 2. ખાસ યાદ રાખવાનું, ગુરુત્વ પ્રવેગ g એનું કિંમત છે, એનું મૂલ્ય છે 9.8 મીટર સેકન્ડ ઇઝ ટુ માઇનસ 2. એટલા માટે આપણને કીધું છે કે આપેલ સ્થળે g નું મૂલ્ય અચળ છે, તેથી કોઈ આપેલ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન m ના સમપ્રમાણમાં હોય. આ g મૂલ્ય તો ફિક્સ છે,
तो जे ते पदार्थ नुं वजन छे एना द्रव्यमानना समप्रमाणमां હોય અને આપણને લક આપ્યું છે કે w ચલે છે m હા એટલે કે લખ્યું છે એટલે કે w સમપ્રમાણમાં m w એટલે વજન અને m એટલે પદાર્થનું દ્રવ્યમાન બરાબર છે આજકાલ આ કારણે જ આપેલ સ્થળે પદાર્થનું વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ પદાર્થનું વજન છે એ પદાર્થના દ્રવ્યમાન પર આધારિત છે કેમ દ્રવ્યમાન પર જ આધારિત છે તો કે આ જે સ્મોલ g છે એની કિંમત તો ફિક્સ છે દરેક સ્થાને g ની કિંમત 9.8 મીટર સેકન્ડ -2 જેનો એકમ છે એ તો ફિક્સ જ છે તો પદાર્થનું વજન એ એના દ્રવ્યમાનના સમપ્રમાણમાં છે કોઈ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે એનું દ્રવ્યમાન શું છે આગળ વાત કરી દ્રવ્યમાન વિશેની ચર્ચામાં 10.3 ટોપિકમાં કે કોઈ પણ સ્થાને પદાર્થનું દ્રવ્યમાન એટલે કે એનું દળ એટલે કે એનું માસ એ અચળ રહે છે નિશ્ચિત રહે છે ભલે પૃથ્વી પર હોય ચંદ્ર પર હોય કે અંતરિક્ષમાં બીજા સ્થાનો પર હોય એનું દ્રવ્યમાન ફિક્સ રહે છે જ્યારે પદાર્થનું વજન W એ તેના સ્થાન પર આધાર રાખે છે પદાર્થનું વજન સ્થાનને અનુલક્ષીને બદલાઈ શકે છે આમ પદાર્થનું વજન એ ખાસ અગત્યનો મુદ્દો છે કેમ કે પદાર્થનું વજન બદલાઈ શકે પરંતુ એનું દ્રવ્યમાન બદલાઈ શકતું નથી આપણે ચર્ચા કરી કે 9.8 એ ફિક્સ છે બરાબર છે ગુરુત્વ પ્રવેગ તો હવેના આગળના ટોપિકમાં આપણે જોઈશું કે પદાર્થનું વજન કઈ જગ્યાએ અલગ અલગ મળે છે વિદ્યાર્થી મિત્રો આ પછીનો ટોપિક છે પદાર્થનું ચંદ્ર પર વજન અહીંયા આપણે આ ટોપિકમાં ચર્ચા કરી કે દ્રવ્યમાન ફિક્સ રહે છે પણ વજન બદલાય છે તો કઈ જગ્યાએ બદલાય એવો આપણને પ્રશ્ન થવો જોઈએ તો પૃથ્વી પર વજન તો સરખું જ છે પરંતુ ચંદ્ર પર આપણને એ વજનની અંદર તફાવત જોવા મળે છે આગળ જોઈશું એ છઠ્ઠા ભાગનું થઈ જાય છે આગળ 10.4.1 ની અંદર પદાર્થનું ચંદ્ર પર વજન એમ કરીને ટોપિક આપ્યો છે એની અંદર સમજાવ્યું છે કે પૃથ્વીનું જે પૃથ્વી પર જે પદાર્થનું વજન છે એ ચંદ્ર પર ઘટે છે અને કેટલું ઘટે છે તો કે છઠ્ઠા ભાગનું એટલે કે જે વજન પૃથ્વી પર થાય એને 6 વડે ભાગી નાખો એટલું વજન ચંદ્ર પર જોવા મળે છે એટલે કે છઠ્ઠા ભાગનું વજન છે એની ચર્ચા આપણે જ્યારે તમે 1st ફેબ્રુઆરી થી સ્કૂલ ની અંદર આવવાનો છો ત્યારે આ ટોપિકો વિશે ચર્ચા કરીશું પરંતુ તમને ઉદાહરણ આપું તો કે પૃથ્વી પર કોઈ વ્યક્તિનું વજન 60 કિલોગ્રામ હોય તો ચંદ્ર પર એના છઠ્ઠા ભાગનું કહેતા કે એ જ વ્યક્તિનું વજન જો તમે ચંદ્ર પર કરો તો એનું વજન 10 કિલોગ્રામ થાય એટલે કે છઠ્ઠા ભાગનું થાય એ 60 કિલોગ્રામ ને આપણે 6 વડે ભાગી નાખ્યા એટલા માટે વ્યક્તિનું વજન ત્યાં 10 કિલોગ્રામ બન્યું તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે અટકીએ છીએ આગળ તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે આ ચેપ્ટરને આગળ સુધી જોઈશું બરાબર છે તો આટલે સુધી આપણે અટકીએ છીએ ચેપ્ટર નંબર 10 ગ્રેવિટેશન એની શરૂઆત છે શરૂઆતમાં આપણે ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમો તેની ઉપયોગિતા અત્યારે દ્રવ્યમાન અને વજન આના વિશેનો ભેદ સમજ્યા કે દ્રવ્યમાન દરેક સ્થાને ફિક્સ છે વજનમાં બદલાવ જોવા મળે છે એનું કારણ આ ગુરુત્વ પ્રવેગ છે આ ગુરુત્વ પ્રવેગ પૃથ્વી કરતા ચંદ્ર પર ઓછું છે એટલા માટે ત્યાં ઓછું બળ લાગે છે બરાબર છે એને વિસ્તૃત ચર્ચા આપણે કરીશું એના સિવાયની વાત કરીએ તો જ્યારે તમે સ્કૂલમાં આવો ત્યારે દરેક સબ્જેક્ટની જે આપણે PDF ની નોટ બનાવી છે એ લઈને આવવાની આપણા વિજ્ઞાનની અંદર પણ દરેક PDF જે લખેલી છે એ હોમવર્કની નોટ સાથે સાથે તમે જો કોઈ બોર્ડ પરનું વર્ક લખતા હોય તો એ બોર્ડ પર લખેલું વર્ક સાથે સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ વર્ક અને જે કોઈ ટેસ્ટ લીધેલા છે એ ટેસ્ટના સોલ્યુશનો પણ આપણે સાથે સાથે લેતાવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સ્કૂલમાં આવો છો અમે બધા આપણને આવકારીએ છીએ અને આપણે વ્યવસ્થિત રીતે ફેસ ટુ ફેસ બરાબર છે આપણે અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ